बजेट रजू थया बाद राज्य सरकारना प्रवक्ता ऋषिकेश पटेल साथे खास बातचीत करी पीएम मोदी ना नेतृत्व में गुजरात आगळ वधी रह्युं छे एम कही शुं उमेर्युं आवो जोईए। विधानसभा चूंटणी में 156 बैठक जीत्या बाद भाजप सरकार नु पहलू बजेट आव्यु छे जे 3 लाख करोड़ नु बजेट छे तेना उपर वात करवा माटे आपणी साथे राज्य सरकारना प्रवक्ता मंत्री सामे वात करीशुं। ऋषिभाई, भव्य जीत अने ते बाद सौथी मोटू बजेट अत्यार सुधीनुं गुजरातनुं सौथी मोटू बजेट रजू करवामां आव्युं भूपेन्द्र पटेल सरकार द्वारा, शुं कारण रह्युं बजेटनुं कद वधारवानुं, केम आ कद वधारवानी जरूर पड़ी, आवक वधी नथी तो कद केवी रीते वधार्युं? स्वाभाविक छे, भव्ય જીત હોય એટલે ભવ્ય બજેટ હોય જ, અને 5 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ દર વર્ષે દર ચૂંટણી પછી 5 વર્ષનો સ્પેસિફિક ગોલ નક્કી કરી અને રાજ્ય સરકાર કામ કરે છે। આજે આ જે બજેટ છે એનો પાયો વર્ષો પહેલાં નંખાઈ ચૂક્યો હતો। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હતા ત્યારથી જ વિકાસની દિશામાં નિરંતર પ્રગતિ આપણું ગુજરાત કરતું રહ્યું છે। ભવ્ય જીત પછી આ અમારું વિઝન ડોક્યુમેન્ટ 5 વર્ષનું છે, 5 વર્ષનું છે અને 5 સ્તંભો ઉપરનું છે। 5 સ્તંભ એટલે કે એકે એક રોજગારીથી લઈ, પ્રવાસનથી લઈ, ખેડૂતથી લઈ, વેપારી, મધ્યમ વર્ગ, દરિયા કિનારો હોય કે પછી કોઈ આદિવાસી વિસ્તારોની અંદર પણ, શિડ્યુલ કાસ્ટ હોય, આદિમ જાતિના જે જૂથો છે, હળપતિ જેવા એવા તમામે તમામ વર્ગને આવરી લઈ અને એના વિકાસની અંદર સામાજિક સુરક્ષા આપવાનું કામ પણ આમાં કર્યું છે। આપણે વિધવા બહેનો માટે, પછી વૃદ્ધ પેન્શનની વાત હોય, દિવ્યાંગોની વાત હોય, આદિવાસી વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય ત્યાંની શિષ્યવૃત્તિની વાત હોય, કે બિન અનામતથી લઈ અને શિડ્યુલ કાસ્ટના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ અને રોજગારીની સર્જન કરવાનું કેવળ ટેકનોલોજીના માધ્યમથી નહીં, એ તો આપણે કરી જ રહ્યા છીએ, પરંતુ પ્રવાસન પણ અહીંયા મજબૂત બને અને પ્રવાસનમાં કહેવાય છે કે પેદા થતી 10 રોજગારીમાંથી 1 રોજગારી પર્યટનમાંથી આવતી હોય છે, તો આ પ્રવાસન માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ખૂબ બધી મહત્ત્વની જોગવાઈઓ અને આંકડા, કારણ કે આ આખે આખું બજેટ અને 3 લાખ 1 હજાર કરોડ ઉપરનું આ બજેટ, ખૂબ મોટું બજેટ જ્યારે આપણે રજૂ કર્યું છે ત્યારે એક ખાસ નોંધનીય બાબત છે, આ વખતે મૂડી ખર્ચની અંદર 91% ગત વર્ષ કરતાં આપણે વધારો કર્યો છે। લગભગ 72 થી 73 હજાર કરોડ રૂપિયા આપણે મૂડી ખર્ચ ખાતે ખર્ચવાના છીએ, એટલે કે ડેવલપમેન્ટ અથવા તો જે પૈસો વાવવાની વાત છે, લોકો સુધી પહોંચાડવાની વાત છે, એમાં સફળ થયા છીએ। આપણે ડેવલપમેન્ટનો આખો તમે 100 રૂપિયા ગણીએ તો આ વખતે 60 થી 62 રૂપિયા આપણે ડેવલપમેન્ટ પાછળ વાપરવાના છીએ, ગુજરાતની જનતાની પ્રજા માટે વાપરવાના છીએ। કેવળ 38 થી 40% રૂપિયા જ, કે જેને અનડેવલપ્ડ રૂપિયા કહી શકાય, કે જે ડેવલપમેન્ટમાં નહીં પરંતુ વહીવટી ખર્ચાઓમાં, પગારો અને બીજા ખર્ચાઓમાં જવાના છે। આમ પણ ગુજરાતની નાણાકીય શિસ્ત પહેલાંથી જ ખૂબ સારી રહી છે અને એના ઉપર જ આવું, નાણામંત્રીએ કહ્યું કે આવતી કોઈ કરવેરા અમે નહીં નાખીએ અને 900 કરોડની પુરાંતવાળું બજેટ આપ્યું છે, તો એક તરફ વાત એવી આવે છે કે સરકાર ખર્ચો કરી રહી છે, વિપક્ષ આરોપ લગાવે, દેવમ કરવામાં આવે છે, અને બીજી તરફ પુરાંતવાળું બજેટ આવી રહ્યું છે, શું મુખ્ય રીઝન રહ્યું, તમે કેમ માની રહ્યા છો કે આ પુરાંતવાળું બજેટ આવ્યું? દેવું કરવા માટે, દેવું લેવા માટે પણ ક્રાઇટેરિયા હોય છે, અને ગુજરાતને હોંશે હોંશે વર્લ્ડ બેંક હોય કે બીજી નાણાકીય સંસ્થાઓ છે, એની મર્યાદામાં એ આપણને લોન આપતી હોય છે અને એ મર્યાદા આપણે કદીએ ચૂક્યા નથી। લીધેલી લોનના પરત નાણાં ચૂકવવામાં, વ્યાજ સહિતની ચૂકવણીમાં આજ સુધી ગુજરાત ક્યાંય પાછા પગલાં અથવા તો ન ભરી શકે એવી પરિસ્થિતિમાં નથી આવ્યું। અને અમારા વજુભાઈ કહેતા હતા કે ઉછીના પૈસા કોને મળે, લોન કોને મળે, તો જેની કેપેસિટી હોય અને જે વ્યક્તિ પાસે અથવા તો જે સંસ્થા પાસે પાછા ચૂકવવા માટેની સદ્ધરતા હોય એવાને જ આ લોન મળતી હોય છે। એટલે ગુજરાત એ બાબતમાં નાણાકીય ડિસિપ્લિનમાં ખૂબ સદ્ધર રહ્યું છે અને ડિસિપ્લિનના કારણે આજે આપણને સૌ આપણા ગુજરાતના વિકાસની અંદર, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં અને ગુજરાતના આર્થિક વિકાસમાં પણ મદદ કરવા લોકો આગળ આવતા હોય છે। આ વખતે સરકાર પાસે સ્કોપ હતો, આટલી ભવ્ય જીત મળી હતી, ચોક્કસ મૂડી ખર્ચમાં વધારો કર્યો, પણ સરકાર પ્રજાને કોઈ રાહત આપી શકતા હતા? આ વખતે રાહત આપવાનું, કરવેરા નથી નાખ્યા, નવા કરવેરા નથી નાખ્યા, પણ જૂનામાં પણ કોઈ રાહત નથી આપી?
ગુજરાતની અંદર પહેલેથી જ પ્રજાને જે રાહતો આપેલી છે રાહતો ચાલુ રાખેલી છે અને એ જે રાહતો આપી છે એમાં ક્યાંય તમે પ્રજામાં ક્યાંય આક્રોશ અથવા તો ક્યાંય વધારે પડતો બોધ છે એવું તમે કદી પણ તમારા ન્યૂઝપેપરમાં અને મીડિયામાં પણ આપણે એવું જોવા નથી મળ્યું. એટલે સ્વાભાવિક નવો કોઈ બોજો ના પડે અને વિકાસ થાય એ પ્રકારનું આ વખતનું આપણું બજેટ છે. અંતિમ સવાલ, વિપક્ષનો આરોપ છે કે ખાલી મોટા આંકડાઓ રજૂ કર્યા છે બજેટની અંદર, ન રોજગારીની વાત છે ન જે સરકારી કર્મચારીઓ આંદોલન કર્યા તેમને કોઈ સ્થાન આપવામાં આવ્યું છે, કર્મચારીઓના પ્રશ્નો પણ પડતર છે, મહિલાઓની વાત હોય કે યુવાનોની વાત હોય કે ખેડૂતોની વાત હોય, તમામ જગ્યા ઉપર સરકારનું આ બજેટ જે છે નિષ્ફળ રહ્યું છે. તમે આંદોલનની વાત અને કર્મચારીઓની વાત કરી રહ્યા છો. ચૂંટણી પહેલાં પહેલાં જ થોડા સમય પહેલાં ખૂબ બધી માગણીઓ સાથે કર્મચારીઓ આવ્યા, એટલે ગુજરાતની પ્રજાને અથવા તો ગુજરાતના વિકાસમાં અવરોધ ના થાય એ રીતે કોઈ પણ કર્મચારીઓની માગણી આવે એટલે સ્વાભાવિક નાણાકીય બર્ડન ગુજરાત રાજ્યની તિજોરી ઉપર આવે જ. પરંતુ સમાધાન પણ એમની સાથે એવી સરસ રીતે કર્યું ને કર્મચારીઓ પણ મારી દ્રષ્ટિએ ખૂબ સમજુ છે. રાજ્ય સરકારની નાણાકીય શિસ્તા અને ડિસિપ્લિનમાં એમની માગણીઓને સ્વીકાર એમને પણ કર્યો જે સરકાર તરફથી વાત આવી અને લગભગ એમને સંતોષ થાય એ રીતે આ બધાનો ઉકેલ આપણે લાવી ચૂક્યા છીએ અને એનો અમલ પણ ચાલુ થઈ ગયો છે. વિપક્ષ તો એનું કામ જ એ છે ને કે ભારત સરકારનું બજેટ રજૂ કરો, સુંદર બજેટ હોય, આવતા 100 વર્ષનું વિઝન હોય જે બજેટમાં, એને પણ જો વખોડતા હોય તો આ તો ગુજરાતનું બજેટ અને એ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલી શરૂઆત રોપેલો પાયો 2001-2 થી લઈ અને 2014 સુધી એ પાયા ઉપર જ એ જ પ્રકારની નાણાકીય શિસ્તાની સાથે ગુજરાતની પ્રજાને ટાર્ગેટ કરીને હંમેશા બજેટ બનાવવામાં આવે છે જેની અંદર સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારામાં સારું શિક્ષણ મળે.